अपना मनन का अभिमान स्त्रियों उपस्थित थे चुके हैं। यह गोविंद गुरु इडोस में वती अपनो हार्दिक स्वागत करिए छे सर।
તાળીઓ સાથે આપણે એમનાથી હું ખૂબ પ્રભાવિત
જ્યારે એ વાત કરે એ વાતની અંદરથી બહુ જ ઓછું બોલે, પણ બોલે એકદમ એક્શનમાં લેવા જેવું હોય એવી જ વાત મૂકે. એવા અમારા ભારતીય જનતા પાર્ટીના મહામંત્રી ગુજરાતના ભાર્ગવભાઈ ભટ્ટ, એમને ખાસ વિનંતી. આમ તો એમના બે દિવસના શેડ્યુલ આજે ને આવતીકાલ, એમાંથી પણ મેં કીધું કે સાહેબ મારી પર્સનલ લાગણી છે કે આ કાર્યક્રમ અમે તમારા માટે કરવાના હતા, પણ દેવીશ્રી બાપુ એ અમારે કેન્દ્રમાંથી સીધો આવ્યો તો અમને તો બે આનંદ થયા. સોનામાં સુગંધ મળી કે આ પુસ્તકનો જ્યારે એ વ્યાખ્યાન થાય ત્યારે ભાર્ગવભાઈ તો હોય તો આપ રહો એવી મારી વિનંતી છે. મારી બે હાથ જોડીને વિનંતી કરી આપના વતી, અને ભાર્ગવભાઈ બધા શિડ્યુલ એ નાના મોટા જે કંઈ ફેરફાર કરવા પડે વ્યવસ્થાના ભાગે એ કર્યા, અને આજે આપણી વચ્ચે આવ્યા છે. એમનું યુનિવર્સિટી વતી, મારા બધા જ સત્તા મંડળો વતી, મારા આચાર્ય અને મારા વિદ્યાર્થી વતી, હું હૃદયથી આપનું ભાર્ગવભાઈ સ્વાગત કરું છું. એવા જ મારા સાથી આ યુનિવર્સિટીને પોઝિટિવ ફોર્સના માધ્યમથી યુનિવર્સિટીમાં જે કંઈ નિર્ણયો એકેડેમિક કાઉન્સિલ અને સિન્ડિકેટ લઈ એનું જે અમલીકરણનું કામ કરે છે, એવા સ્ટેચ્યુટરી જે પોસ્ટ ઉપર છે એવા રચકાર ડૉક્ટર અનિલભાઈ સોલંકી સાહેબ, એ પણ ખૂબ જ પોઝિટિવ. આ વિસ્તાર એ બહુધા વિસ્તાર છે, એ આખો આદિવાસી વિસ્તાર છે. ચાર જિલ્લા છોટાઉદેપુર, પંચમહાલ, દાહોદ અને મહીસાગર, બરોડા છે, રૂરલ પણ છે અને સિટીવાળો ભાગ પણ અમારો, પાંચ જિલ્લાનો ભાગ, 225 કોલેજો, પણ એમાંથી વધુમાં વધુ વિદ્યાર્થી. આ એવી યુનિવર્સિટી છે કે જેમાં આદિવાસી, વનવાસી, બક્ષીપંચ એના વિદ્યાર્થીની સંખ્યા 80% ઉપરની છે. હું દેવસિંહભાઈ આપને એ નાની મોટી યુનિવર્સિટીની વાત મૂકું છું. કા યુનિવર્સિટી 2015ના એકથી પાસ થઈ, 2016ની અંદર આની શરૂઆત પહેલા વર્ષની થઈ, અને ત્યારે અમારી સંખ્યા પહેલું વર્ષ ને બે વર્ષ ગુજરાત યુનિવર્સિટીમાં લગભગ 70,000ની આજુબાજુની સંખ્યાની 91 કોલેજ હતી. પહેલી ટર્મ મહેન્દ્રભાઈ પાડલિયાએ એ ફાઉન્ડર વીસી તરીકે કામ કર્યું અને પછી મને જવાબદારી 2019માં આપવામાં આવી. અમે જોયું કે આ વિસ્તારના ઘણા બધા ફેમિલી એવા છે ગામડા કે એનું પહેલું જનરેશન કોલેજમાં ભણવા જઈ રહ્યું છે, એના માટેની પોલિસી એ થોડીક લિબરલ રાખવી પડશે, એના માટેનું કાયદો અને વ્યવસ્થા સ્ટેચ્યુટ એનું મહત્તમ અર્થઘટન ધ ઇન્ટરેસ્ટ ઓફ ધી સોસાયટી થાય અને એ લોકોને એનો લાભ મળે, વધુમાં વધુ નાના નાના ગામડામાં કોલેજો આવે, અને એના માટેનો અમે પ્રયાસ કર્યો અમારી પહેલી સિન્ડિકેટ મેં, અને અત્યારે અમારી બીજી સિન્ડિકેટ એ ચાર સરકારના પ્રતિનિધિ ભાઈ શ્રી કુલદીપસિંહભાઈ, ઉપેન્દ્રભાઈ રાઠવા, જે બંને આમ તો ભારતીય જનતા પાર્ટીમાં મહામંત્રી તરીકે કુલદીપસિંહ કામ કરી રહ્યા છે, ઉપેન્દ્રભાઈ રાઠવા એ પણ એ ભારતીય જનતા પાર્ટીના છોટાઉદેપુરના જિલ્લા પ્રમુખ હમણાં જ થયા, અને નરેન્દ્રભાઈ સોની એ પણ જિલ્લા આપણા ભાજપ મહામંત્રી એ દાહોદ છે. એ ત્રણ સિન્ડિકેટ સભ્યો અને ગીતાબેન કોઠારી, આ ચાર સિન્ડિકેટ સભ્યો એ સરકારમાંથી આવ્યા, અને 7-8 એ કુલપતિને નિમવાના હોય, 4 પ્રિન્સિપાલ અને 4 અધ્યાપકો, એ બધા પણ એમ પી પટેલ ને બધા અહીંયા બિરાજમાન છે. આખી એક વિચારધારા સાથે દેવસિંહભાઈ એ વિચારધારાને લઈ અને આગળ વધારી, અને આજે 2022માં 122 એની અંદર અમારી પાસે 225 કોલેજ થઈ, 1,50,000 વિદ્યાર્થી, 70,000 વિદ્યાર્થી લઈને 1,50,000 વિદ્યાર્થી, અને શરૂઆતમાં એક પણ 3 વર્ષ પીએચડી નો વિદ્યાર્થી નહોતો, આ 3 વર્ષની અંદર 750 પીએચડી ના વિદ્યાર્થી, અને એમાં મેડિકલ અને પેરામેડિકલ ના 28 વિદ્યાર્થી, પુરોહિત સાહેબ અમારા એજ્યુકેશન કાઉન્સિલના મેમ્બર બેઠા છે, એ અમારા કન્વીનર પણ છે મેડિકલ અને પેરામેડિકલ. પહેલી યુનિવર્સિટી એવી છે કે નવી હોય એમાં રિસર્ચ પણ મેડિકલ અને પેરામેડિકલમાં થાય, અને આ વખતે સાહેબ 2800 વિદ્યાર્થી માટેની 4 તારીખે પરીક્ષા લઈએ છે. આ પરીક્ષા લઈએ ગુજરાતની એકમાત્ર એવી યુનિવર્સિટી હશે કે પરીક્ષા લે 2 વાગે. દેવસિંહભાઈ આ દાખલો બધાને દેવાની જરૂર છે,
2 વાગે પરીક્ષા પૂરી થાય, 3 વાગે પ્રોસેસ થાય, 4 વાગે રિઝલ્ટ ઉતાઈ જાય, અને એની એક પક્ષવેરી ક્યારે આવી નથી? 2019, 2020, 2021 અને 2022 તરફ ફેરી આ છે. એક આંગળી સીધે એવું એક કલંક લાગે એવું એક પગ કામ યુનિવર્સિટીમાં નથી થતું. આ એના સાક્ષી છે. અને એ ઘેર પહોંચે સાહેબ, એટલે વેબસાઈટમાં જોવાનું માર્કશીટ કેવી રીતે છે સાહેબ. 3 માર્ક્સ, એક એજન્સીને દેવાની, એક યુનિવર્સિટીને દેવાની, અને એક માટે એક માર્ક કેટલું એ ઘેર લેતો. એ ઘેર ચૂકે તે આન્સર કે રિઝલ્ટ બે આપી દીધું, એટલે એ જોઈ લે કે મારા આન્સર બરાબર છે કે નહીં. અને ખૂબ જ કાળજી અમે લઈએ છીએ. એ એટલા માટે લઈએ છીએ કે ના તો એવી ભૂલ કોઈ અધ્યાપકની, કોઈ માણસની સેતુ બ્લેમ સરકારને લોકો કરી રહ્યા છે. અમે કાળજી રહ્યા છીએ કે આવી એક પ્રકારની નાની મોટી કરુણા એના માટે તમારે એ અંદર સતત પડી રહેવું પડતું હોય છે અને સાવચેત રહેવું પડતું હોય છે. અને એના માટે આ 1500 વિદ્યાર્થી પીએચડીમાં કામ કરતા હોય અને પણ સૌથી નવી નવી યુનિવર્સિટી જેની પાસે 7 કર્મચારી છે સાહેબ, 2 તો રાજીનામું થઈને જતા રહ્યા, અમે 2 બીજા ભર્યા છે, ટોટલ 7 કર્મચારી. કાંઈ નહીં, હું અને મારા રજિસ્ટ્રાર આમ કરીને અમે 9 જણા છે. 1,50,000 વિદ્યાર્થી અમારી બાજુમાં યુનિવર્સિટી આપણી એમએસ બહુ મોટી યુનિવર્સિટી, વિદ્યાર્થી 50,000 છે અને 700 જણાનો સ્ટાફ છે નોન ટીચિંગ, અને 300-400 જણા ટીચિંગનો સ્ટાફ છે. કોઈ 6 મહિને રિઝલ્ટ આપે છે. મને એ નથી સમજાતું કે અવસાને થાય છે. એટલે કવિતા સાહિત્યવાળા તો કવિતા કરે, અમારે કિશોર મિત્ર જ કવિતા કરે કે આ મને નથી સમજાતું કે આવું સાને થાય છે. મારી વિનંતી છે કે જો તમારી પ્રતિબદ્ધતા હોય, તમારું આયોજન હોય, સ્ટ્રેટેજિક પ્લાનિંગ હોય અને તમારું બેકઅપ સ્ટ્રેટેજી જો હોતી હોય તો એક નહીં તો બીજો ઓલ્ટરનેટિવ તમે જો વ્યવસ્થા ઊભી કરી શકતા હોય તો રિઝલ્ટ 15મીમાં આવવું જોઈએ. અમે 3મીમાં 3.5 વર્ષ થયા અમે પરીક્ષા લઈએ છીએ, દર વર્ષે 200 પરીક્ષાઓ લઈએ છીએ અને એનું એક પણ રિઝલ્ટ 15 દિનની એવરેજથી વધતું નથી. આ વખતે તો અમારા નવા ભાઈ જમીતભાઈ 8 દિનની એવરેજ કરી, કેટલી એટલા કરતા એનો રેકોર્ડ. અમે તો સાહેબ ઓલામાં માનીએ છીએ, કાઈઝન કન્સેપ્ટ. જાપાન વાળાએ કીધું કે એવરી ડે યુ હેવ ટુ ઇમ્પ્રુવ ઓલ યોર એક્ઝિસ્ટિંગ સિસ્ટમ, ધેન એન્ડ ધેન યુ કેન સસ્ટેન યોર ગ્રોથ, અધરવાઇઝ યુ વિલ નોટ સસ્ટેન રિટેન ઇન ધ માર્કેટ. અમે એ વિચાર કરી રહ્યા છીએ કે એવરી ડે કેવી રીતે સુધાર કરવો. અને આ દુનિયાની અંદર સિસ્ટમ જે પણ હોય એમાં અવકાશ હોય છે, હોય છે, હોય છે. એ અવકાશને શોધવો, એનું મોડિફિકેશન કરવું, સમાજ હિતમાં એને કેવી રીતે મોકલી એની વ્યવસ્થા યુનિવર્સિટી કરી રહી છે. આ યુનિવર્સિટીનું થોડુંક ઇન્ટ્રોડક્શન આપીને, કારણ કે કુલદીપભાઈને આ વાત કરવાની હતી મોદી 1:20, મેં કીધું કે હું બંને કરી લઈશ. યુનિવર્સિટીને પહેલાં રજૂ કરું કે વોટ ઇઝ ધીસ યુનિવર્સિટી આફ્ટર ધ 6 યર, 6 વર્ષનું બાળક થયું, હવે સમજ્યા જેટલું થયું, એને કેવી ટેવ પડાય અને કેવી ન પડાય એ મારા સિન્ડિકેટ સભ્યને કાયમ સિન્ડિકેટની બિલ્ડિંગમાં કહો. સસ્તું લાગે, સારું લાગે, મજા આવે એવા બધા નિર્ણય ન લેવાય. જનહિતમાં શું, લોકોની સમસ્યાને ઓછી કેવી રીતે કરીએ, બીજાની પીડાને ઓછી કેવી રીતે કરીએ, તો મારો ગામડાનો વિદ્યાર્થીની આંખોમાં જોતું ભગવાનના દર્શન મને થાય છે. કારણ કે એ એકદમ નીટ એન્ડ ક્લીન છે, એને જે વિચાર આપશો એ વિચાર એ તરત જ એડપ્ટ કરી લે. બીજા મારા નરેન્દ્રભાઈ સોની પણ થોડાક મોડા વેલા પણ પહોંચી ગયા છે, હું એમનું પણ સ્વાગત કરું છું. હવે આ જે બુક ઘણા બધા લોકોએ લખી છે, ઘણા બધા ઓથર પણ અંદર છે, મોદી 1:20 એમેઝોન ઉપર અત્યારે અમે છેલ્લા 10 દિવસથી પ્રયાસ કરી રહ્યા છીએ, અમને એક કોપી મળી નથી કે સાહેબ ઓર્ડર આપો પછી તમને 15 દિવસ પછી કહીએ. હવે એમેઝોન એ વર્લ્ડની બેસ્ટ જે કંપનીઓ છે એમાંની કંપની છે, એ પણ આ બુક્સની એટલી બધી માંગ છે. અને આના લેખક કોણ? તમે આની અંદરના જે નામ જો એ પોતાના ક્ષેત્રની અંદર સર્વશ્રેષ્ઠ પ્રદાન કરવાવાળા લોકો. અને આને ફોરવર્ડ કોણે કર્યું? લતા મંગેશકર. અને એમના વિશેના જે 4-5 પાના લખ્યા છે સાહેબ, એના તમે ડાયમેન્શન જો,
મેનેજમેન્ટ ની જટલી થિયરી વેસ્ટર્ન પાર્ટ ની અંદર ડેવલપ થઈ છે, એ મોટિવેશન ની હોય, એ લીડરશિપ ની હોય, એ સ્ટ્રેટેજિક મેનેજમેન્ટ ની હોય, એ બધી જ કોઈ ને કોઈ ચેપ્ટર માં આમાં સમાવેશ થઈ જાય. સુધા મુક્તિ એ પણ લખવા. હવે જેને નારાયણ મૂર્તિ ના ધર્મબદ્ધિ જે સેવાના ક્ષેત્રમાં બહુ મોટું કામ કરે, એમણે લખ્યું છે કે નરેન્દ્ર મોદી લીડર તરીકે કેવા. આમ તો તમે ને હું, આપણી તો એવી છે કે ત્રણ પેઢી આમાં સંકળાયેલી છે. મારા ઘરમાં એવું છે સાહેબ કે હું મોદી સાહેબ ને જાણું, મારી દીકરી જાણે 32 વર્ષની, એના બાળકો 2 વર્ષના પકે, પિક્ચર ઓલામાં આવે કે મોદી મોદી. આ જો ઇમ્પેક્ટ, એ ડાયનેમિક ઇમ્પેક્ટ જો ત્રીજા જનરેશન સુધી પડી હોય તો આ દેશની અંદર આવો મહાપુરુષ મેં ક્યારેય જોયા કે જેની અંદર ત્રણ ત્રણ ઓલાની અંદર પેરિયર સુધી એનો ઇમ્પેક્ટ પડે. આની અંદર કેવી સંતો પણ લખે છે, આની અંદર સદગુરુ પણ લખે છે, જે આધ્યાત્મિક સદગુરુ જે કોઈમ્બતુર ની અંદર એમનો બહુ મોટો મઠ છે. નદીઓ અને સેવા અને ક્લાઇમેટ ચેન્જ આ દુનિયાને કંઈક નવું આપી શકે તો એ ભારત જ આપી શકે એની વાત સદગુરુ આખા વિશ્વની અંદર કરી રહ્યા છે. અને તમારે ને મારે એ પણ ધ્યાન રાખવાનું છે કે આપણે પ્લાસ્ટિક ગમીને ન ફેંકીએ. પ્લાસ્ટિક 20 વર્ષ સુધી 25 વર્ષ સુધી નાશ નથી પામતું. અને એ વાત સદગુરુ આ જ કરે છે કે પાણીનો ગ્લાસ અડધો પીવો હોય તો અડધો જ લેવો જોઈએ, અડધું પાણી ફેંકીએ છીએ આપણે તો દુનિયાના અંદર કેટલાય લોકો એવા છે અને ભારતમાં એવા લોકો છે કે 30 કરોડ લોકોને શુદ્ધ પીવાનું પાણી નથી મળતું. જો આપણે આ પાણી બચાવી લઈએ અડધા ગ્લાસ વાળું તો 30 કરોડ લોકોને શુદ્ધ પાણી આપણે આપી શકીએ છીએ. આપણી નદીઓ વિશાળ છે પણ એ કલંક છે આપણા માટે કે નદીઓની અંદર પણ આપણે કચરો નાખીએ છીએ. અને એ વાત નરેન્દ્રભાઈએ બહુ સારી રીતે કીધી હતી કે આપણે એ સમજવું પડશે કે મારે શું ને મારું શું. આ લોકોએ કોઈએ એને પોલિટિકલ લઈ લીધું, પોલિટિકલ લેવાની જરૂર નથી. એને સેન્સ ઓફ એ અન્ડરસ્ટેન્ડિંગમાં લેવાનું છે કે દરેક વસ્તુમાં મારે શું ને મારું શું, આ બે જ વિચાર લઈને આપણે આગળ ન શકીએ. એ તો સ્વાર્થવાળી વાત થઈ, પરમાર્થવાળી વાત તો કે હું બીજા માટે શું કરી શકું. અને તમે જોયું હશે કે 2001 ની અંદર ગુજરાતમાં નરેન્દ્રભાઈ ની વ્યવસ્થા આવી અને ત્યાંથી લઈ અને છેડ 2014 સુધી 13 વર્ષ 7-8 મહિના અને એ સમયની અંદર ગુજરાતનું મોડલ, વિકાસનું મોડલ એ એવું બધું વિકસિત થયું. અને એક એવા નેતા કે 2001 થી લઈને 2022 સુધી સતત જીતતા, સતત આગળ વધતા આવા નેતાએ ગુજરાતનું મોડલ જોઈને લોકો, ભારતના 136 કરોડ લોકો એને પણ વિચારેલો ચા મોડલ કેવું છે. ગુજરાત ઘણા બધા જોવા આવે છે, આપણા રસ્તા જોવા આવે, આપણું ઇન્ફ્રાસ્ટ્રક્ચર જોવા આવે અને એની અંદર પ્રભાવ મોદી સાહેબની ગુડ ગવર્નન્સનો પ્રભાવ છે. આની અંદર ગુડ ગવર્નન્સ ઉપર પણ ઘણા બધા આર્ટિકલ છે. આ આર્ટિકલનું લિસ્ટ હું તમને વાંચી જોઉં તો એટલા બધા આર્ટિકલ, એટલા બધા મોટા લોકો એ લખ્યા છે. મને લાગે કે આનું ગુજરાતી વર્ઝન અને હિન્દી વર્ઝન થઈ રહ્યું છે એમેઝોન ઉપર, કારણ કે બધા લોકો અંગ્રેજીમાં નહીં વાંચી શકે. પણ એનું એક વર્ઝન હવે પછી અવેલેબલ થવાનું છે, એ ગુજરાતીમાં અને હિન્દીમાં પણ થવાનું છે. મને લાગે કે આના પાઠ જે હાર્વર્ડ બિઝનેસ સ્કૂલની અંદર તે સિવાય મોટા મોટા લીડરશિપના કેસ સ્ટડી બનાવવામાં આવે, મને લાગે કે એ લોકોએ આ જ રીતો કાલ આ કેસ સ્ટડી એ વિશ્વની બેસ્ટ જે મેનેજમેન્ટ ઇન્સ્ટિટ્યૂટ છે એને પર લેવું જોઈએ કે કપરા સમયની અંદરથી પણ જે સમસ્યાઓ એને અવસરમાં એ કરી દે એવું નેતૃત્વ શક્તિ. એ કઈ નેતૃત્વ? ઘણા લોકો કહે છે કે સ્માર્ટ વાળા કે નેતૃત્વ છે એ જન્મજાત હોય છે, પણ નરેન્દ્રભાઈએ જગદીશભાઈનું પણ અમે હૃદયપૂર્વક સ્વાગત કરીએ છીએ. આપણા પૂર્વ ઉપકુલપતિ ગુજરાત યુનિવર્સિટી અને આજના કાર્યક્રમની અંદર પણ એ પધાર્યા છે, એમનું પણ યુનિવર્સિટી વતી સ્વાગત કરું છું. હું બહુ હવે સમય, કારણ કે એક વક્તા મારા વધ્યા છે તો એને ધ્યાનમાં રાખીને આપ સૌને મારો બહુ જ આગ્રહ છે. અમે પણ પ્રયાસ કરી રહ્યા છે કે આ મોદી 20 એનું ગુજરાતી થોડુંક થાય અને એ ગુજરાતી તમને બધાને સર્ક્યુલેટ એ સોફ્ટ કોપી મળી જાય અને એની વ્યવસ્થા પણ અમે કરી રહ્યા છીએ. નાનું એવી એની બ્રીફ સમરી
एजुकेटिव समरी એ આપવાનો અમે પ્રયાસ કરી રહ્યા છીએ. મારી સિન્ડિકેટ એકેડેમિક કાઉન્સિલના સદસ્યો એ બધા ખૂબ ઉત્સાહપૂર્વક રાહ જોઈ રહ્યા છે કે નરેન્દ્રભાઈ આવે અને આ મધ્ય ગુજરાતની અંદર જે યુનિવર્સિટીનું બિલ્ડિંગ થયું છે એનું લોકાર્પણ કરે એની રાહ જોઈને આ આખા જ વિદ્યાર્થી 1,50,000 વિદ્યાર્થી એ રાહ જોઈ રહ્યા છે. તો એ બધાને આ બુક્સ પહોંચે એનો વિચાર પહોંચે એ વિચારને પોતાના જીવનમાં કેટલે અંશે આપણે અમલીકરણ કરી શકીએ છીએ જેટલું થાય એટલું એનો એક વિચાર એક વાક્ય પર જો આપણા જીવનમાં ઉપયોગી થઈ જાય મારે શું ને મારું શું એમાંથી જો બહાર આપણે નીકળી જાય તો નિર્લેપ ભાવ આમાંથી જ ઉત્પન્ન થાય. એટલે હમણાં જ કોઈએ મેં વાંચ્યું હતું રાજકોટની અંદર વજુભાઈએ કીધું કે એ એક એવા નેતા છે કે જેણે કોઈ કુટુંબનો નાતો એ ક્યાંય ના કોઈ નિર્લેપ ભાવે કોઈ લીડર કામ કરતા હોય તો એ અમારા નરેન્દ્રભાઈ મોદી સાહેબ કામ કરી રહ્યા છે. આ વાત આખી વિશ્વ અત્યારે જ્યાં જાઓ ત્યાં મોદી મોદી એના સિવાયની કોઈ વાત વિશ્વ આખું એક મિત માનીને બેઠું છે કે વિશ્વ શાંતિ માટેનો જો પ્રયાસ કરવો હોય તો એ ભારત આ ભારત માતાની ધરતી આ મહાગુરુ થઈ શકે એવી જે વ્યવસ્થાઓ એમાં આપણે શું કરી શકીએ એમાં ગોવિંદ ગુરુ યુનિવર્સિટી પોતે શું કરી શકે એ જે કઈ પ્રકલ્પ અમને આપવામાં આવશે એનો સંપૂર્ણપણે ઉપયોગ અને વિદ્યાર્થીના માર્ગદર્શન માટે આ યુનિવર્સિટી કરશે. આપ સૌને વંદન કરી મારી વાણીને વિરામ આપું છું. ભારત માતા કી જય. વંદે માતરમ. થેન્ક યુ સર. બંને પાસાઓ એ સાહેબે ખૂબ સુંદર વાત આપણી સમક્ષ મૂકી છે. યુનિવર્સિટી ભવિષ્ય અને વર્તમાનની પણ વાત કરી સાથે સાથે મોદી એન્ડ 20 ડ્રીમ્સ મિટ ડિલિવરી વિશે પણ સમયના અભાવે ઓછી પાતળી ઝલક પણ સાહેબે આપણને સૌને આપી દીધી છે જેની વિશેષ વાત મહાનુભાવો કરવાના છે. સાંસ્કૃતિક પરંપરાને આગળ ધપાવતા આપણે ત્યાં ઉપસ્થિત મહાનુભાવો નું સ્વાગત આપણે યુનિવર્સિટી પરંપરા અનુસાર કરીશું. સૌ પ્રથમ આજના ચીફ ગેસ્ટ સન્માન્ય શ્રી દેવસિંહ ચૌહાણ સાહેબ ઓનરેબલ મિનિસ્ટર ઓફ સ્ટેટ ફોર કોમ્યુનિકેશન ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયાનું સ્વાગત કરવા માટે હું આપણા જે કુલપતિ શ્રી ચૌહાણ સાહેબને વિનંતી કરીશ કે તેઓ ચૌહાણ સાહેબનું સ્વાગત સાથે આપણા વચ્ચે ઉપસ્થિત ગુજરાત યુનિવર્સિટીના પૂર્વ પ્રો વાઇસ ચાન્સેલર ગુજરાતની સૌથી મોટી યુનિવર્સિટી જેનું સફળ સુકાન સતત એમને સંભાળી છે કોઈ પણ વાદ વિવાદ વગર એ પણ એક મોટી એમનામાં સિદ્ધિ જ કહી શકાય મારી દ્રષ્ટિએ એવા ગુજરાતના શિક્ષણવિદ સન્માન્ય શ્રી જગદીશભાઈ ભાવસાર સાહેબના સ્વાગત માટે હું ઈસી મેમ્બર કુલદીપસિંહજી સોલંકીને વિનંતી કરીશ કે તેઓ ભાવસાર સાહેબનું સ્વાગત કરે. સાથે આપણા સૌની વચ્ચે ઉપસ્થિત ખૂબ એ ગંભીર મુદ્રામાં હંમેશા દેખાતા અને માત્ર પરિણામો જ આપતા રહ્યા છે જેઓ ગુજરાતમાં પોતાની એક આગવી પરિણીતિ સંગઠનના માળખાથી સતત એક વિકાસને ભરેલા છે એવા સન્માન્ય ભાર્ગવભાઈ ભાટ સાહેબ ગેસ્ટ ઓફ ઓનરનું સ્વાગત કરવા માટે હું પ્રિન્સિપાલ શ્રી ડૉક્ટર એમ બી પટેલ સાહેબને વિનંતી કરીશ કે તેઓ ઓનરેબલ સ્ટેટ જનરલ સેક્રેટરી બીજેપી ગુજરાત સ્ટેટ ભાર્ગવભાઈ ભટ્ટ સાહેબનું સ્વાગત કરશે. સાથે આપણે યુનિવર્સિટીના સન્માન્ય કુલપતિ શ્રી પ્રોફેસર પ્રતાપસિંહ ચૌહાણ સાહેબના સ્વાગત માટે હું સન્માન્ય ઇસી મેમ્બર શ્રી નરેન્દ્રભાઈ સોની સાહેબને વિનંતી કરીશ
કે તેઓ હવે એને કુલપતિ સાહેબનું સન્માન કરે. આપણા વચ્ચે શ્રી સત્યનભાઈ ફુલાગર પણ ઉપસ્થિત છે, ત્યારે એમના સ્વાગત માટે હું પ્રિન્સિપાલ કિશોરભાઈ વ્યાસને વિનંતી કરીશ કે તેઓ સત્યનભાઈનું સ્વાગત કરે. સાથે આપણા રજિસ્ટ્રાર શ્રી ડોક્ટર અનિલભાઈ સોલંકી સાહેબના સ્વાગત માટે હું પ્રોફેસર અનિલ પંડ્યાને વિનંતી કરીશ કે તેઓ સોલંકી સાહેબનું સ્વાગત કરે. સ્વાગત કાર્યક્રમ પૂર્ણ કર્યા બાદ હવે કાર્યક્રમને આગળ વધારતા મોદી એટ 20 ડ્રીમ્સ મીટ ડિલિવરી અંગેની સંક્ષિપ્ત માહિતી માટે સન્માનીય ડોક્ટર જગદીશભાઈ ભાવસાર સાહેબને હું વિનંતી કરીશ કે તેઓ ઉપસ્થિત થઈ પોતાના પ્રતિભાવો આ પુસ્તક વિશેના આવે. આપણી વચ્ચે ઉપસ્થિત ભારત સરકારના મંત્રી સન્માનીય દેવસા ચૌહાણ, સન્માનીય ભાર્ગવી ભટ્ટ, ગુજરાત યુનિવર્સિટીમાંથી અલગ પડેલી આપી આ ગોવિંદ ગુરુ યુનિવર્સિટીના યશસ્વી કુલપતિ શ્રી પ્રતાપસિંહ ચૌહાણ, એમએસ યુનિવર્સિટીના સિન્ડિકેટ સભ્ય અને આખા એ મધ્ય ઝોનમાં આ પુસ્તક થકી સમાજના અંદર એક સંદેશો ફેલાવવા માટે મારી સાથે કાર્યરત એવા સત્યનભાઈ, વિશ્વવિદ્યાલયના રજિસ્ટ્રાર શ્રી અનિલભાઈ, સિન્ડિકેટ સભ્યો, એકેડેમિક કાઉન્સિલના સભ્યો, અધ્યાપક ભાઈ અને છાત્ર છાત્ર, સૌ પ્રથમ તો અમદાવાદથી અત્યારે પહોંચવામાં થોડો વિલંબ થયો એટલે મંચસ્થ જેવો અનુભવ અને આપ સૌની ક્ષમા માંગુ. મને કુલપતિશ્રીએ પુસ્તકના સંદર્ભના અંદર આપની સમક્ષ વિગતે વાત મૂકી છે. આ પુસ્તક એ 13 વર્ષ ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી તરીકે અને 7 વર્ષથી વધારે એટલે કે 8મું વર્ષ દેશના પ્રધાનમંત્રી તરીકે અને નરેન્દ્રભાઈ મોદીએ જે નવી નવી તરાવ, નવા નવા સમાજ કલ્યાણલક્ષી જે કાર્યો અને એને પરિણામલક્ષી કર્યા છે એનો લગભગ દેશના અને દુનિયાના 21 લોકોએ ક્યાંક એમની જોડે પ્રત્યક્ષ મુલાકાતના અંદર, ક્યાંક કાર્યની સિદ્ધિના અભ્યાસના આધારે આ પુસ્તકના અંદર એને લેખ સ્વરૂપે મૂક્યા. સ્વર્ગીય લતા મંગેશકરજીએ આ પુસ્તકની પ્રસ્તાવના કરી. આ પુસ્તક એ વેચવા માટેનો કોઈ આ વિક્રમ નથી, પરંતુ જે દેશ દુનિયાના નીવડેલા લોકોએ સતત 21મું વર્ષ લોકશાહી ઢબે ચૂંટાઈને ચૂંટણીના અંદર નેતૃત્વ કરીને ગુજરાત રાજ્યની અંદર 2013, 2007, 2012 દેશમાં 2014, 2019
જેમના નેતૃત્વના અંદર આખા ઇલેક્શન લડાયા અને સફળતાને પ્રાપ્ત કરી. આખા વિશ્વના અંદર આવો સતત 20 વર્ષથી વધારે નેતૃત્વ કરીને પરિણામલક્ષી કરવું તો ક્યાંય વિક્રમ કોઈના નામે છે એની આપણા ગુજરાતના સપૂત નરેન્દ્રભાઈ મોદી. લોકશાહી જમીન ચૂંટાઈ સમાજ જીવનને સ્પર્શતા મુદ્દાઓ એને લોકો વચ્ચે કેવી રીતે મૂકવા એનું આ 21 લેખકોએ આની અંદર વર્ણન કરેલું છે. પ્રથમ જ લેખ એના અંદર પીવી સિદ્ધુએ એના અંદર મૂક્યો અને એની અંદર મોટી સંખ્યામાં જ્યારે એ છાત્ર છાત્રાઓ ઉપસ્થિત છે ત્યારે એમને જે બાબત આપણા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની ગમી છે અને એમને એમના લેખના અંદર ઉલ્લેખ કર્યો છે. લાલ કિલ્લા પરના એક પ્રવચનના અંદર એમને કીધું હતું કે બદલ સકતા અને હોગા ક્યુ નહીં. પીવી સિદ્ધુ કહે કે મેં એમના બે શબ્દો પકડીને મારા જીવનના અંદર હોગા ક્યુ નહીં અને બદલ સકતા એટલે એક પોઝિટિવ અને એક ચેલેન્જ આ બે બાબત સ્વીકારી અને હું ઓલિમ્પિકના અંદર સફળતાને પ્રાપ્ત કરીશ. છાત્ર છાત્રાઓ જે અહીંયા હાજર છે એમને પણ આવી બાબતો એ આત્મસાત કરી પરિસ્થિતિ કેમ બદલી ના શકાય અને આપણામાં પ્રભુએ ખૂબ જ શક્તિ આપી આપણે પણ કંઈક ને કંઈક કરી શકીએ એવી પ્રેરણા આ પુસ્તકમાંથી છાત્ર છાત્રાઓને મળશે. પુસ્તકનું જેમ પ્રતાપસિંહે કીધું એમ ગુજરાતી અનુવાદ અત્યારે થઈ રહ્યો છે એટલે આપણી સમક્ષ ઉપસ્થિત રહેશે, પરંતુ એમેઝોન ઉપર એ પુસ્તક ઉપલબ્ધ છે ત્યાંથી પણ આપણે પ્રાપ્ત કરી શકીએ છીએ. એટલે જીવનના અંદર પ્રેરણારૂપ આપણી પ્રગતિને આગળ ધપાવવા માટે ત્યાં દિશાદર્શન આ પુસ્તકમાંથી પ્રાપ્ત થાય છે. આપ સૌ એનો અભ્યાસ કરશો એવી વિનંતી કરું છું. મને આ પ્રસંગે પુસ્તકના સંદર્ભમાં આપની સંસ્થા કરવાની તક આપી બદલ આભાર વ્યક્ત કરું છું. બંને માત્ર આભાર અવસર સાહેબ. પુસ્તક વિશે વાત આગળ કરતા આપણે ભારતીય જનતા પાર્ટી ગુજરાત એકમના સંગઠન મંત્રી અને મધ્ય ગુજરાતને જેમણે મજબૂત બનાવ્યું છે મોદી સાહેબ જે મજબૂત બન્યા છે વિશ્વની અંદર એની પાછળ ઘણા લોકોની એક મોટી ટીમ છે. કહી શકાય આપણે પણ ગૌરવ લઈ શકીએ. ભટ્ટ સાહેબ પણ એ ટીમનો એક ભાગ છે અને સતત મોદી સાહેબના દ્રષ્ટિકોણની જેમ એમના હૃદયની અંદર પણ રાષ્ટ્ર સર્વોપરી છે. રાષ્ટ્રનું કલ્યાણ, રાષ્ટ્રનું હિત કઈ બાબતો સાથે સંકળાયેલું છે એને સતત એ ચિંતિત છે એવા આદરણીય ભટ્ટ સાહેબને હું વિનંતી કરીશ કે પુસ્તક વિશે પોતાના મંતવ્યો રજૂ કરશે. બસ સાથી એવા આદરણીય દેવસિંહજી,
જેને દિશામાં આ ગોવિંદ યુનિવર્સિટીમાં આ કાર્યક્રમ યોજાયો અને જે મહત્વપૂર્ણ વાત છે કે યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ સુધી પહોંચીને યુનિવર્સિટીના વિદ્યાર્થીઓની ચિંતા કરતા કરતા વિદ્યાર્થીઓ રાષ્ટ્રનું પણ ચિંતન કરે એવો અભિગમ ધરાવવાવાળા અમારા કુલપતિજી પ્રતાપસિંહજી, ગુજરાત યુનિવર્સિટીના ઉપકુલપતિ પૂર્વ ઉપકુલપતિ ઉપકુલપતિ અને અમારા મિત્ર આદરણીય જગદીશભાઈ, મધ્ય જોન ની મજાની જવાબદારી જોતા અને મારા મિત્ર એમએસના સિન્ડિકેટ મેમ્બર સત્યજી ગુલાબકર, રજિસ્ટ્રાર શ્રી ડોક્ટર અનિલસિંહ, પુસ્તકનું શીર્ષક છે ડ્રીમ્સ મેક ડિલિવર અને આ સાથે અષ્ટાવક્ર અને જાગૃત સંવાદ એના જનક રાજા યાદ તદ્દન વિપરીત હોય એવું દેખાય જે અષ્ટાવક્ર જયારે જનકના દરબારમાં ગયા પછી જનકને રમતદાન માટે કંઈક વાત કરે છે ત્યારે એક કથા પણ એવી છે કે જનક રાજાને સપનું આવે છે અને સપનામાં એક વિભીષિકા જુએ છે અને પછી અચાનક ચમકીને જાગી જાય છે અને જાગી ગયા પછી એ તો સ્વપ્ન હતું સત્ય જુદું છે અને એમાંથી બ્રહ્મ સત્યનો ઉદ્દેશ એ અષ્ટા વકરે એના થકી આપ્યો છે. આ કથા બધાને ખબર છે. હું વિપરીત એટલા માટે કહું છું કે આ પુસ્તકની જે વાત સાંભળવા માટે જે અહીંયા શ્રોતાગણ જે ઉપસ્થિત છે એમાંથી ઘણા બધા વિદ્યાર્થીઓ છે અને વિદ્યાર્થી જીવન મેં પણ પસાર કર્યું છે. હું પણ એન્જિનિયરિંગમાં રહીને ભણતો હતો ત્યારે રોજ કોલેજમાં જતી વખતે કોલેજના પહેલા વર્ષથી એક નવું સ્વપ્ન જોતો હતો. આ કંપનીમાં નોકરી મળી જાય, આવી ગાડી આવી જાય. ખુદ મારે એન્જિનિયરિંગનો પ્રોજેક્ટ માટે જ્યારે પ્રોજેક્ટ કરવા તો પ્રોજેક્ટ કયો કરવો તો આઈઆઈટી બોમ્બેની મુલાકાતે ગયો તો બહાર એ માટે એક અહમત પડે ના પડે તે વખતની સ્વાસ્થ્ય સ્થિતિ એવી હતી બધું કંઈ સમજાય નહીં. પણ પછી જઈને મળી જાય પર જ્યારે વ્યસ્ત ત્યારે ગાડીઓ ઘણી પસાર થતી હતી ત્યારે એવું મનમાં થતું રાતે હું ઘુમે સ્વપ્નું આવે કે આવી ગાડી આપણા ભાગે આવે તો પણ ઉઠ્યા પછી એ રહે. આ પુસ્તકે એ વાતને ખોટી પાડી છે કે જે સ્વપ્નું જોવાય છે એટલે પુસ્તકનું શીર્ષક છે ડ્રીમ મિસ્ટ. શા માટે તમારા માટે તો પ્રખ્યાત હિન્દી પિક્ચરનું ગાયન તમને યાદ જ હશે. પાપા કહેતે હૈ મારે વધારે યાદ કરવાની જરૂર નથી. એવા શબ્દ તમે પણ જુઓ છો, તમારા પરિવારજનો પણ જુએ છે. શબ્દ સાકાર કરવાની પદ્ધતિ કઈ હોઈ શકે એ આ પુસ્તક છે. અને આ પુસ્તક એટલા માટે છે કારણ કે સ્વપ્ન જોઈને પોતાની સંસાર રચવો એ સિદ્ધિ જો કોઈની પાસે હોય તો આ સમાજમાં બેઠેલા 60% વધુ જે વિદ્યાર્થી મિત્રો મારા છે એમના માટે છે. અને એટલે આ પુસ્તક તમારા માટે પુસ્તકની વિસ્તૃત છડાવટ આગળ દેવું સીધી કરવાનો છું. હું પુસ્તકના હાર્ડના શબ્દમાં આપની સાથે વાત કરવા એટલે ડેમોક્રેસી લોકશાહી પરંપરામાં નેતા એને કહેવાય કે જે નંબર સંખ્યામાં કેટલા વધુ લોકોને ફોલો કરે છે એના પરથી નેતા થતા હોય છે. પંડિત દીનદયાળ ઉપાધ્યાયજીએ જેમણે ભારતીય જનસંઘના પ્રથમ સંગઠન મંત્રી તરીકે સંગઠન મહામંત્રી તરીકે અને પછી જનસંઘના અધ્યક્ષ તરીકે માર્ગદર્શન આપ્યું ત્યારે એમણે એવું કહ્યું કે નેતા એ છે કે જે સમાજને સાચી દિશામાં દોરી રાષ્ટ્ર પરિવર્તનની નીવ મૂકે. ટ્રાન્સફોર્મિંગ ધ નેશન ઇઝ ધ ઇમ્પોર્ટન્ટ. આ રાષ્ટ્રને બદલવું છે,
પરિવર્તન કરવું છે. આ ટ્રાન્સફર નું નેશન એ છે. અહીંયા જે પહેલી બે અરોડમાં બેઠા છે, 30 વર્ષનો ગાળો, 22-25 વર્ષનો ગાળો. ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી તરીકે એક અનોખો કાર્યક્રમ આપ્યો છે, કોઈની કલ્પનામાં ન હતો. અને શિક્ષણ જગતમાં એક અમૂલ છાપ, અભિટ છાપ છોડી ગયો. સારા પ્રવેશોત્સવ અને તમે તત્કાલીન મુખ્યમંત્રીને કોઈ નાનકડી બાળાનો આંગળી પકડીને એક બાપ કે એક માં પોતાના બાળકને સારા પર લઈ જાય એવું લઈ જતા તમે જોયા હશે. અને આ સારા પ્રવેશોત્સવમાં પોતે નહીં, પોતાના બધા જ મંત્રી સદસ્યો, પોતાના બધા જ સચિવાલયની એરકન્ડિશન ચેમ્બરમાં બેસતા સેક્રેટરીએટ, આઈએએસ અને આઈપીએસ ઓફિસર, જિલ્લાનો પોલીસ વડો કોઈની આંગળી પકડીને સ્કારવા લઈ જાય છે. રાજ્યનો પોલીસ વડો કોઈ દૂર દરાજના આદિવાસી ગામડામાં જઈએ એ બાળાને સારા લઈ જાય છે. શું પરિવર્તન થયું? પરિવર્તન જોવો તો હવે જોવો. જ્યારે હું તે જમાનામાં, તે સમયમાં સત્તા વિભાગ કાર્ય તરીકે કામ કરતો હતો અને છોટાઉદેપુર કમાન્ડમાં જતો હતો, ત્યારે એ કમાન્ડનું શિક્ષણ સ્તર સૌથી ઓછું હતું. આજે હું ગૌરવ સાથે કહું છું કે પ્રદેશ મહામંત્રી તરીકે જ્યારે કમાન્ડમાં જઉં છું અને મારા દિવસ દરમિયાન જો કોઈ સ્કૂલ છૂટી હોય અને સ્કૂલમાંથી ઘરે જતા વિદ્યાર્થીઓ જોઉં, ત્યાં સૌથી વધુ સંખ્યા વિદ્યાર્થીઓની હોય છે. આ ટ્રાન્સફોર્મિંગ કરી છે. આપ
નામ બહુ પ્રસિદ્ધ છે થોમસ જેફરસન એવું છે. માનીય પ્રધાનમંત્રી એ જોઈએ તો મોટાભાગના લોકો આ વખતે લાલ કિલ્લા પર કયા રીતે પાઘડી પહેરી હશે, એનું જેકેટ કેવું હશે, નીટ એન્ડ ક્લીન. થોમસ જેફરસન કહે છે કે ધ મેટર ઓફ સ્ટાઇલ ફ્લો વિથ ધ કરંટ, બટ ધ મેટર ઓફ પ્રિન્સિપલ સ્ટેન્ડ્સ લાઈક એ રોક. ચંદન ખાતું કરવું તું ને સ્ટેન્ડ્સ લાઈક એ રોક, ત્યારે સ્ટાઇલ નહોતી. ન કરાય ચંદન ખાતા, અરે નોટ સોરી નોટબંધી, નોટબંધી કરાય ને પાગલ થઈ ગયા છો. બટ ઇન અ મેટર ઓફ પ્રિન્સિપલ સ્ટેન્ડ્સ લાઈક એ રોક, ધેટ ઇઝ ધ લીડરશીપ, ધેટ ઇઝ ધેર. અને એટલે જ હું આપ સૌને કહું છું કે આ પુસ્તક આવનારા સમયમાં તમારા કોષમાં, જ્યારે જ્યારે પણ મારે પણ મારું સેમિસ્ટર શરૂ થતું હતું ત્યારે સેમિસ્ટરની શરૂઆતમાં જ પુસ્તકની એક યાદી આવે અને એ પુસ્તક મારી સ્થિતિને પ્રમાણે મારે જ્ઞાતિના મંડળમાંથી ક્યાંક લાવવા પડતા હતા અને લાવીને જોઈએ આખું જાણું ચાખવું જાણું છે ક્યારે પછી. એટલે ઇલેક્ટ્રિકલ ટેકનોલોજીને બહુ ફેમસ પુસ્તક બહુ જાણું હતું, ખાલી જાણું અને એ વાત કરે ઘણું બધું હોય એટલે અમે કહીએ કે આમાં કયા પાડા પણ કરવાનું છે કે લીટીઓ કરી આપવાને એ તું વાંચી લઈશું આ બધું ન વંચાય. પણ તમારા આ બધા ગ્રંથાળ પુસ્તકની અંદર એક આ પુસ્તકને સમાવી લેજો જેની એક્ઝામ તમારા સેમિસ્ટરમાં ક્યારે લેવામાં નહીં આવે, પણ જ્યારે તમે ભણીને બહાર નીકળશો ત્યારે ડગલે ને પગલે એ પુસ્તકનું એક એક પાનું તમને કામ લાગશે એટલું તમારા માટે થાય. એટલું જ ઉપસ્થિત સૌ આચાર્યગણ, સૌ અધ્યાપકો, સૌ લોકો હૃદયથી અભિવાદન કરું છું, આભાર માનું છું. અદભુત ભાગવવી પડશે. આપના ડ્રીમ્સ બિટ ડિલિવરી, ક્યારેક એનો ટાઇટલનો અર્થ નહોતો સમજાતો પરંતુ આપના સંવાદ થકી એ ડ્રીમ્સ બિટ ડિલિવરી શીર્ષક જે છે એનો ગુજરાતી ભાવાનુવાદ પણ ખૂબ સુંદર રીતે સમજાઈ ચૂક્યો છે બધાને. વિદ્યાર્થી મિત્રો, ભટ્ટ સાહેબે શરૂઆતમાં ખૂબ સુંદર વાત કરી સપનાઓની, જે સપનાઓ નથી જોતો એ વ્યર્થ છે, સપનાઓ જોવા જ જોઈએ અને હંમેશા સપનાઓ મોટા જોવા જોઈએ. ભટ્ટ સાહેબ મોટા સપનાઓ જોતા હતા એટલે મોટા સપનાઓના ફળ સ્વરૂપે આજે મોટા કાર્ય કરી રહ્યા છે. અને હકીકતમાં લાઈફમાં સાહેબ મારે એવું માનવું છે કે આપણે જેટલા મોટા સપનાઓ જોયા હોય છે એ સપનાઓ ચોક્કસ સાકાર થાય છે, કારણ કે આપણે આ બ્રહ્માંડની અંદર એક વિચાર તો નાખવો પડે છે અને વિચાર આપણને સ્વરૂપે પરત મળે છે. એટલે જેવું તમે નાખશો એવું તમને સમય થાય છે એના માટે, પરત મળતા રાહ જોવી પડે છે, ધીરજ રાખવી પડે છે, પણ ચોક્કસ પ્રાપ્ત થાય છે. ખૂબ સુંદર પડશે. હવે આપણે જેમને સાંભળવાના છે અને આપણા ચીફ ગેસ્ટ છે, જો સતત પરોક્ષ રીતે તો આપણે બહુ એમનાથી સુપરિચિત પણ છીએ કે સાહેબ અનેક જગ્યાએ ગામડાઓની અંદર જ્યારે એમને ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક ઉપરના ફોટાઓ હું જોઉં છું ત્યારે મને પણ ખૂબ આનંદ થાય છે કે સાહેબ દેવસિંહ ચૌહાણ સાહેબ આજે કેન્દ્રીય મંત્રી હોવા છતાંય નાના નાના ગામડાઓમાં નાના નાના લોકોને મળે છે, મોટાઓને નહીં, નાના નાના લોકોની વચ્ચે તેઓ જાય છે. એટલે ફેસબુક માધ્યમથી અને ઇન્સ્ટાગ્રામના માધ્યમથી આપણે કાર્યોને સાહેબ હું સારી રીતે નિહાળે છે મેં. અને આજે આજ ડ્રીમ્સ બિટ ડિલિવરી વિશે વાત કરવા માટે હું સન્માનીય કેન્દ્રીય મંત્રી શ્રી દેવસિંહ ચૌહાણ સાહેબને વિનંતી કરીશ કે તેઓ આવે. રજિસ્ટ્રાર શ્રી
डॉक्टर अनिल जी हमारे सन्मुख उपस्थित आप सब गणमान्य महानुभाव विद्यार्थी के कोई पुस्तक होय अने कोई व्यक्ति माटे लखायो होय अने एक व्यक्ति लखे अने कोई एक पुस्तक एवं होय કે જે કોઈ એક વ્યક્તિના જીવન અને કર્તૃત્વ માટે લખાયું હોય અને અનેક લોકો પોતાનો અભિપ્રાય વ્યક્ત કરે, સહજ રીતે આપણને કોઈ એક પુસ્તક કોઈ એક વ્યક્તિએ લખ્યું હોય એના કરતાં સમાજ જીવનના ગણમાન્ય નાગરિક હોય, એમિનેન્ટ પર્સનાલિટીએ જ્યારે વાત કરી હોય ત્યારે એ પુસ્તક પ્રત્યે સહજ આકર્ષણ આપણને વધુ થાય છે. અને એ પુસ્તકની વાત કરવાની એટલે કે તો પુસ્તકની પ્રસ્તાવના અને કાર્યક્રમમાં જે પ્રકારે આપણે સૌને સાંભળ્યા એ રીતે એવું લાગે છે કે ઘણું બધું કહેવાય ગયું છે, પરંતુ હું સાંભળતો હતો સ્વાગત પ્રવચનનો પ્રોફેસર પ્રતાપસિંહજી, એમણે એવી વાત કરી કે આ યુનિવર્સિટીને 6 વર્ષ અને સાયકોલોજીમાં મનોવૈજ્ઞાનિક રીતે એવું કહે છે, પોતે આ યુનિવર્સિટી બાળક કઈ રીતે કહું છું કે કોઈ એક બાળકને તમારે શીખવવું હોય તો એની માટે ઉંમર 8 વર્ષ સુધી એ બાળકને તમે જેટલું શીખવાડી શકો એનું લાસ્ટ જીવન પર્યંત સુધી એ હોય છે. તમે તો 6 વર્ષ માટે થયા છો અને 6 વર્ષમાં એક આ નવું ચેપ્ટર તમને જીવન માટે યાદ રહે એવો એક આ પ્રયત્ન છે. ડ્રીમ્સ મીટ ડિલિવરી મોદી એટ 20. હું એવું માનું છું બાળકો છે એટલે ખાસ કે માણસના જીવનમાં 2 વસ્તુની ખૂબ લાંબી અસર હોય છે, અથવા તો તમે ક્યાં છો આજે, વોટ યુ ટુડે એન્ડ વોટ વિલ બી આફ્ટર 5 યર્સ, 5 વર્ષ પછી તમને ક્યાં હશે, ધેટ ડિપેન્ડ્સ ઓન 2 થિંગ્સ. એ 2 વસ્તુ ઉપર આધાર રાખે છે. એક, ધ પીપલ યુ મીટ, તમે કોને મળો છો, અને સેકન્ડ, બુક્સ યુ રીડ. તમારી લાઈફમાં લાંબા સમય સુધી અસર કરે એવી આ બુક છે, એટલે તમે 100% એને વાંચો એવો હું આગ્રહ કરવા આવ્યો છું. રહી વાત મોદી સાહેબ, તો ભારતના ઇતિહાસ ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ એક વોટરશેડ મોમેન્ટ આવે. વોટરશેડ મોમેન્ટ એને કહેવાય કે જ્યાં જમીન અને વોટર એકી સાથે મળતા હતા એવી ક્ષણ. આમ તો આ વોટરશેડ શબ્દ સ્પેનિશ ને અપભ્રષ્ટ તો આવ્યો છે, 2000 વર્ષ જૂનો શબ્દ છે, પણ એને આ વોટરશેડ મોમેન્ટ એવી મોમેન્ટ કે એવી ક્ષણ ઇતિહાસમાં ક્યારેક આવે અને એટલી પ્રભાવી લક્ષણ હોય એવી ક્ષણ ઇન્ડિયન હિસ્ટ્રીમાં આદરણીય મોદી સાહેબનું રાઇઝિંગ થવું એ ભારતના ઇતિહાસમાં એવી ઇતિહાસ જ્યારે લખાશે ત્યારે પ્રી મોદી અને પોસ્ટ મોદી આ લખાશે. પ્રી મોદી શું હતું અને પોસ્ટ મોદી મોદી જેવું વ્યક્તિત્વ આ દેશમાં આવ્યું અને દેશનો શું પરિવર્તન. 20 વર્ષનું જાહેર જીવનની વાત કરવાની વાત છે ત્યારે સામાન્ય રીતે આપણે એમને ચીફ મિનિસ્ટર તરીકે જોયા છે, પ્રધાનમંત્રી તરીકે જોયા છે, પરંતુ ભારત એ એટલું ભાગ્યશાળી છે કે આ ભારતના ભાગ્યમાં એક એવા પ્રધાનમંત્રી આવ્યા છે કે જે પ્રધાનમંત્રી કોઈ એક જાગૃત રાજ્યના ગુજરાત જેવા જાગૃત રાજ્યના 13 વર્ષ સુધી સફળ મુખ્યમંત્રી હોય અને વડાપ્રધાન થયા હોય એ ભારતના ઇતિહાસમાં પહેલી ઘટના છે. અને એવા મુખ્યમંત્રી હોય, એક એવું જીવન હોય, લોકશાહીમાં લોકેશન આવે એટલે કે લોક અપેક્ષાઓ મુજબ કામ કરવાનું અને સરકારો પોતાના પોલિસી અથવા પોતાના નિર્ણયમાં લોકોની અપેક્ષાઓને ધ્યાને રાખીને નીતિઓ બનાવતા
અને લોકોની અપેક્ષા ફૂલફિલ કરવાનો પ્રયત્ન કરે, પરંતુ લોકોની અપેક્ષાઓ શું છે એ જાણવા માટે હિન્દુસ્તાનના ઇતિહાસમાં મુખ્યમંત્રી થયા હોય અને પ્રધાનમંત્રી થયા હોય એ પહેલા એક કોમન મેન જેવું જીવીને 18 વર્ષે ગૃહ ત્યાગ કરીને ચીફ મિનિસ્ટર થયા પહેલા એક સામાન્ય માણસની જેમ જીવીને આ દેશના 700 થી વધારે જિલ્લામાં 400 જિલ્લામાં જેને રાત વસો કર્યો હોય ને એ પ્રધાનમંત્રી થયા છે. એટલે લોકોની અપેક્ષાઓને જાણવી, લોકોની અપેક્ષાને જાણીએ પછી એ અપેક્ષાઓ પૂરી થયાની દિશામાં પ્રયત્નો કરો. એક સામાન્ય પ્રધાનમંત્રી કરે એના કરતા આદરણીય મોદી સાહેબે વિશેષ રીતે પ્રયત્ન કર્યો છે. આજે પુસ્તક છે, પુસ્તક એની પણ લાંબી વાત કરીએ તો ચેપ્ટર વાઇઝ નહીં વાત કરું, પણ કુલ મળીને 5 ચેપ્ટર છે. 21 પ્રભાવશાળી આ દેશના વિવિધ ક્ષેત્રના ગણમાન્ય કહી શકાય એવા લોકોએ આદરણીય પ્રધાનમંત્રી સાથેના પોતાના પ્રત્યક્ષ પરોક્ષ અનુભવના આધારે આ પુસ્તકમાં પોતાની વાત કરી છે. પરંતુ મોટી વાત કરીએ તો આ 5 ચેપ્ટરમાં આ 20 વર્ષના શાસનકાળમાં આ દેશમાં સોશિયલ ઇમ્પેક્ટ આ લીડર અને આ લીડરશિપનો શું આવ્યો એની એક વાત. બીજું ચેપ્ટર એવું છે કે આ ચેપ્ટરમાં પોલિટિકલ ઇમ્પેક્ટ શું આવી 20 વર્ષના તેઓના શાસનકાળમાં પોલિટિકલ ઇમ્પેક્ટ આ દેશમાં શું આવી એની વાત. ત્રીજું ચેપ્ટર છે, એ ચેપ્ટરમાં આ દેશમાં ઇકોનોમિકલ જે ડેવલપમેન્ટ થયું અને ઇકોનોમિક ગતિવિધિ જે થઈ આ 20 વર્ષના એમના શાસનકાળમાં એની વાત કરે છે. ચોથા ચેપ્ટરમાં આ દેશમાં પેરાડાઇમ શિફ્ટ એ ગવર્નમેન્ટ કેવી રીતે કામ કરે અને 20 વર્ષમાં એમણે કરીને બતાવ્યું કે ગવર્નમેન્ટનો રોલ શું હોય છે, એ કેટલી હદે બોટમ ટુ પિરામિડ પિરામિડ હોય અને બોટમ સુધી કેવી રીતે ગવર્નમેન્ટ મશીનરી કામ કરે એની વાત કરી છે. અને પાંચમું ચેપ્ટર એવું છે કે એમના 20 વર્ષની આ લીડરશિપની તેઓની આ પ્રધાનમંત્રી તરીકેની આ 8 વર્ષના 7 વર્ષના કાર્યકાળની દુનિયાના લોકો ઉપર શું અસર થઈ છે એ આ ચેપ્ટરમાં વાત. હું આપણે દરેક ચેપ્ટરની ડિટેલિંગ નહીં કહું, પણ સામાજિક અસરો કેવી આવી જેમ આદરે ભાર્ગવભાઈ ભટ્ટ સાહેબ કહેતા હતા, સામાન્ય વાત, કન્યા કેળવણીની વાત, બહુ સામાન્ય વાત, વુમન સેન્ટ્રિક ડેવલપમેન્ટની વાત થી માંડી અને વુમન લેડ ડેવલપમેન્ટની વાત, મહિલાની ચિંતા કરી છે. દાખલા તરીકે એ મુખ્યમંત્રી હતા ત્યારે આ સિસ્ટમ અગાઉ નથી, ગોધરાનું છોટાઉદેપુરનું કોઈ નાનકડું ગામ હોય અને ત્યાં કોઈ માતા સગર્ભા થઈ હોય તો એનું એનરોલ કરવાનું કામ, એનું ઓનલાઈન કરવાનું કામ એ એટલી ઝડપથી અને સુચારુ પ્રમાણે થતું કે નેક્સ્ટ મંથ એ નાનકડા ગામમાં એ જે આશા બેન કે આંગણવાડી બેન કામ કરે છે એને ત્યાં આ બેન માટેનો પ્રોટીન પાવડર એને આપવાની ટેબ્લેટ એને આપવાની કાળજી આ બધું જ નેક્સ્ટ મંથ થી ચાલુ થઈ જતું. આ કામ એમને મુખ્યમંત્રી કરે. હવે આ જે પ્રારંભ કર્યો છે એ માત્ર વુમનની ચિંતા કરવા માટે નહીં, પણ વુમન લેડ લેવલ એક્રોસ એજ વુમનની કોઈ પણ ઉંમર હોય સરકારનો રોલ એ બાળક હશે, બાળક તરફ જન્મ થયો હશે ત્યાંથી લઈને એની ભણવાની વ્યવસ્થાના આપતો બધા શિક્ષણ બી છે. આપ તો જાણો છો કે ગુજરાતની એજ્યુકેશનની સ્થિતિ 2001 પહેલાં શું, કોઈ ફોરેન્સિક સાયન્સ લેબોરેટરી હોય યુનિવર્સિટી હોય એનું કોઈ નામ નહોતું સમજ્યું, રક્ષા શક્તિ યુનિવર્સિટી આ બધા નામ નવા હતા ગુજરાતમાં. અહીંથી હજારોની સંખ્યામાં ગુજરાતના બાળકો બહાર જતા અને શોષણ થતું, આજે સ્વસ્તી કેટલી કોલેજ યુનિવર્સિટી આ બધી આ શ્રી ગુરુ ગોવિંદ યુનિવર્સિટી એનો જ એક ભાગ છે. આ કોણ કરી શકે દ્રષ્ટિવાળો? એજ્યુકેશનની વાત હોય, સોશિયલ ઇમ્પેક્ટની વાત હોય, યુથ કનેક્ટની વાત હોય,
આપણે ત્યાં યુદ્ધ કોને કહીએ? ઉંમરના આધારે યુદ્ધ આપણે કહેતા હોય. 21 વર્ષનો યુવાન હોય તો એ યુવાન કહેવાય, 70 વર્ષના હોય આપણે યુવાન ન કહેવાય. પરંતુ 70 વર્ષના વડીલ ભારતના 18 થી 20 વર્ષ 21 વર્ષના એમણે એમ કહ્યું કે 3 પેઢીને અસર કરે છે, તો એનું કારણ શું છે? કે આપણા પ્રધાનમંત્રી યંગ છે, અને યંગ કઈ રીતે છે? એક યુવાનના મનમાં એમ થાય કે કેમ ના બદલે સિસ્ટમ, હું બદલીશ, અને એ જુસ્સો હોય તો આગળ પ્રધાનમંત્રી. 21 વર્ષનો યુવાન રિસ્ક લેતા ડરે, જોખમ લેતા ના ડરે. 45-50 વર્ષના સહેજ કરે, કારણ કે એક તો એજના કારણે ધીરે ધીરે આપણે આપણી એમિશન્સ હોય, મહત્વાકાંક્ષાઓ, અપેક્ષા સાથે એજ થાય એટલે આપણે શું કરીએ? સમાધાન કરીએ. પ્રકારનું કોમ્પ્રોમાઇઝ જેમ એજ થાય એમ આપણે સિક્યુરિટી શોધીએ, ફેમિલીની સિક્યુરિટી જોતા થઈ. ઘણીવાર આપણું માઇન્ડ હોય પણ એજના કારણે આપણી બોડી સપોર્ટ ના કરે. ઘણીવાર એજના કારણે આપણે જે કરવું છે એના બદલે જે સ્થિતિ છે એને સ્વીકારી લીધી છે. પણ યુવાન ક્યારે નહીં, અને યુવાન કેમ ન બદલાય, અને કેમ ન બદલાય એ કહેવાવાળા યુવાનના કારણે આજે ભારતમાં નહીં દુનિયાના લોકો કહે છે મોદી હતો મોદી. અત્યારે નવી પેઢીને જે ખબર નથી કે આ કેટલા પ્લેટફોર્મ ચાલે છે સોશિયલ મીડિયાના, અને કઈ નવી એપ્લિકેશનો ચાલે છે એ કદાચ મારા કે તમારા જેવા યુવાન મિત્રોને ખબર નહીં હોય, એટલી આપણા દેશના પ્રધાનમંત્રીને ખબર છે કે કઈ પ્લેટફોર્મ પર શું ચાલે છે. એ યુવાન છે, યુથ કરે સોશિયલ ઇમ્પેક્ટ. પોલિટિકલ ઇમ્પેક્ટની વાત કરીએ તો આપણે સૌ જાણીએ છીએ, પણ એમણે જે પ્રયત્નો કર્યા લોકોને એને વાતો ભાઈ સાહેબ કહેતા હતા કે સ્વચ્છતાની મૂવમેન્ટ એ માસ મૂવમેન્ટ, અને માસ મૂવમેન્ટ ને માસનો ફોર્સ આગળ લાગે. સમાજનો અગર સ્વચ્છતાનો સ્વભાવ બન્યો હોય તો એમાં માત્ર સરકારનો કે માત્ર લીડરનો રોલ નથી, સમાજનો રોલ છે. અને સમાજનો ફોર્સ એ દુષણ સમજીને એની પાછળ લાગ્યું એટલે સ્વચ્છતાનો સ્વભાવ બન્યો. અને માસ મૂવમેન્ટની શક્તિ એમણે જ્યારે મુખ્યમંત્રી થયા ત્યારે જાણે એવું નથી, એ જ્યારે યુવાન હતા આદરણીય મોદી સાહેબ 1979માં વડીલોને ખબર છે કે મોરબીમાં મચ્છુ ડેમ હતો, અને મચ્છુ ડેમ તૂટી ગયો, અને મોરબીમાં જ્યારે પૂર આવ્યું ત્યારે આખું જેમ અર્થક્વેક આવે ને ભુજ ને બધાની સ્થિતિ એથી વધારે ખરાબ મોરબીની સ્થિતિ હતી. એવા સમયે એક યુવાન જાતે પત્રિકા બનાવે, હાથે લખે, હાથે પત્રિકા બનાવે, અને પત્રિકા બનાવ્યા પછી લખ્યા પછી ડોર ટુ ડોર પત્રિકા વેચે, અને ડોર ટુ ડોર ઘરે ઘરે જઈને પત્રિકા વેચીને એવું મેસેજ આપે કે મોરબી આપણું છે, અને મોરબીની બેઠક કરવા વાળા આપણે સૌ જીવીએ છીએ, અને મોરબી બેઠું થયું. અને એ એટીટ્યુડના કારણે આદરણીય મોદી સાહેબે પીપલ્સ પાર્ટિસિપેટરી શક્તિ જાણે, જન ભાગીદારીની શક્તિ જાણે છે કે જન ભાગીદારી જોડાય ત્યારે કેટલું મોટું પરિવર્તન. અને આપણે સૌ જાણીએ છીએ કે ઇકોનોમિક જે નિર્ણય કરે યુવાન તરીકે નિર્ણય કરે, યુવાનના મનમાં એમ હોય કે મારા દેશમાં આટલા વર્ષોની આઝાદી પછી મારા દેશના નાગરિકોના ઘરે ટોયલેટ કેમ ના, મારા દેશના નાગરિકોને પાકું મકાન કેમ ના, મારા દેશના નાગરિકોને સામાજિક સુરક્ષાની વાત દુનિયાના દેશો કરતા હોય તો મારા દેશના મિડલ ક્લાસ લોકોને પણ અકસ્માત થતા જીવન સુરક્ષાનો વીમો કેમ ના હોય, એક યુવાન વિચારે એ બધું જ વિચારે આદરણીય મોદી સાહેબ. અને વિચારે એટલું નહીં અમલમાં, કેમ આ દેશના નાગરિકો પાસે પોતાનું એકાઉન્ટ ના હોય? મારા દેશના નાગરિકો પાસે હવે એકાઉન્ટ જનધન એકાઉન્ટ હશે, અને એકમાત્ર નિર્ણયના કારણે માત્ર એક
ઈચ્છા શક્તિના કારણે 45 કરોડના ત્યાં જનધન એકાઉન્ટ ખોલવા અને એક મોટો આધાર છે ટ્રાન્સપરન્સી ગવર્મેન્ટની જે પારદર્શિતા છે ગવર્મેન્ટની જે જ્યારે કહેવાય ડિલિવરી કરી છે ને ટ્રાન્સપરન્ટ વેમાં ડિલિવરી કરી છે તેનું મૂળ કારણ છે આ જનધન ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર માત્ર બેનિફિશરીને લાભ નથી થતો વુમન એમ્પાવરમેન્ટનું સૌથી મોટું કામ થતું હોય તો પણ ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર અને ત્યારે વુમનને તો આપણે પ્રોપર્ટીમાં એની માલિક સમજતા જ નહોતા આદરણીય મોદી સાહેબ આવ્યા પછી એ બેન એનું સમાન એની સુરક્ષા માટે એ પ્રોપર્ટીમાં એને માલિક બનાવવું છે સમાજની એવો કોઈ વર્ગ નથી એક્રોસ કાસ્ટ ક્રીડ જેન્ડર તમે કોઈ પણ રિલિજિયસ ની વાત કરો સૌને પોતાના લાગે છે પોતાના લાગવાનું કારણ એ છે કે આ દેશમાં એક કોમન મેનની જેમ જીવ્યા છે અને કોમન મેનની જેમ જીવીને એમણે આ દેશની સમસ્યાઓને સમજવાનો પ્રયત્ન કરે છે અને જ્યારે પોતે જ્યારે સત્તા ઉપર આવે ત્યારે મક્કમતા લીડરમાં જે રોકની વાત કરી એમ એ મક્કમતાથી ડિમોનેટાઇઝેશન જે વાત કરેલી એમણે સોરી નોટબંધીની ત્યારે દેશમાં બધે જ વિરોધ હતો પાર્ટીમાં પણ વિરોધ હતો એ તો એમની મક્કમતા તો ગુજરાત જાણે છે કે આપણે ત્યાં 24 કલાક વીજળી આપવાની વાત થઈ એ પહેલા આપણે ત્યાં વીજ ચોરી થતી હતી અને વીજ ચોરી થતી હતી ને જેવા મુખ્યમંત્રી થયા એટલે એમણે કહ્યું કે જે વીજ ચોરી કરશે એને હું જેલમાં પૂરી દઈશ શું પરિણામ આવ્યું ગુજરાતમાં ઠેર ઠેર ઠેકાણે ખેડૂતના ફોટા હાથમાં હથકડી સાથેના વિરોધીઓએ લગાવ્યા બધાએ લગાવ્યા કે આ તો ખેડૂતને જેલમાં પૂરવાની વાત કરે આપણા જ સાથી સહ પરિવાર ક્ષેત્રના લોકો સાહેબ પાસે કહે કે સાહેબ આ તો વધારે પડતું થાય છે તમે આ જેલમાં પૂરવાની વાત કરો છો ખેડૂત સંગઠનો કયા સાહેબ પાસે ત્યારે એમણે શું કહ્યું કે મને ખબર છે તમારી સમસ્યા શું છે તમારી સમસ્યા વીજળી નથી તમારી સમસ્યા પાણી છે પાણી જોઈએ છે એટલે તમે કુવામાંથી પાણી ખેંચવા માટે વીજળી વાપરો છો પાણી હું તમને આપીશ અને આજે કચ્છના છેવાડે સુધી પાણી પહોંચ્યું હોય તો આપણે ઇન્ફ્રાસ્ટ્રક્ચરની વાત કરીએ પહેલા તમે જાણો છો 2013માં પહેલી વાર આ દેશની કોઈ પોલિટિકલ પાર્ટીએ અગાઉથી પ્રધાનમંત્રીની જાહેરાત કરી હશે કે અમે જો 2014માં સત્તા ઉપર આવશું તો આ દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી બનશે એવી ઘટના પહેલીવાર બની કોઈ પોલિટિકલ પાર્ટીએ આવી રીતે વડાપ્રધાન બનાવવાની જાહેરાત કરી અને કોઈ ચૂંટણી લડ્યા નહોતા અને એને જો આટલું મોટું હિસ્ટોરિક સમર્થન મળ્યું હોય તો એનું કારણ હતું ગુજરાત મોડેલ જે ગુજરાત મોડેલની વાત સમગ્ર ભારતવર્ષમાં ફેલાવી જે ગુજરાત મોડેલની વાત દેશ અને દુનિયામાં જે ગુજરાતના વિકાસનું મોડેલ જોયા પછી જ્યારે દુનિયાને એવું લાગ્યું કે 13 વર્ષ સુધી જો ગુજરાતને ઈઝ ઓફ ડુઈંગ બધું કહેવા જવું તો અત્યારે કલાક બીજો નીકળી જાય કયું ક્ષેત્ર હાથમાં લો એવું થાય મને કે જેની ડિટેલિંગ કરવાની આપણી પાસે એટલી બધી સાહેબનું કામ એટલું બધું છે પણ એ વિકાસ મોડેલને જોઈને દુનિયાના ભારતના લોકોને લાગ્યું કે જેણે ગુજરાતનું મોડેલ આટલું મોટું શ્રેષ્ઠ વિકાસ મોડેલ બનાવ્યું હોય એ જ્યારે આ દેશમાં વડાપ્રધાન બને તો આ દેશમાં શું પરિવર્તન આવે 8 વર્ષ પછી દેશ એને માટે જ માત્ર ડેવલપમેન્ટની વાત નહીં નેશન ફર્સ્ટની આ દેશમાં સૌથી મોટું ભારત સરકાર કોઈ પણ આ દેશમાં કન્ટ્રીબ્યુશન જોઈએ આદરણીય મોદી સાહેબનું તો હું તમને અનેક કહી શકું પણ એક એવું કન્ટ્રીબ્યુશન છે કે આ દેશને 30 વર્ષ પછી ફ્રેક્ચર મેન્ડેટ જે આવતો હતો જે જનાદેશ તૂટક તૂટક આવતો હતો આ દેશમાં અને એના જરાને કારણે આ દેશને નુકસાન થતું હતું એમાંથી બચાવવાનું કામ કર્યું હતું આદરણીય મોદી સાહેબ આપણે જાણીએ છીએ કે જ્યારે ફ્રેક્ચર મેન્ડેટ આવતો હતો ત્યારે આ દેશમાં શું સ્થિતિ નાના નાના પ્રાંત કે નાના નાના એરિયાના પેલા પોતાના નાના નાના રાજકીય પક્ષો એમની કુપમંડળતાના આધારે અથવા પોતાના સ્વાર્થના કારણે દેશમાં જે નિર્ણયો લેવામાં આવતા એ નિર્ણયોમાં એટલી અસર કરતા કે રાષ્ટ્રહિતના નિર્ણયો પુરાણ
ને દૂર થઈ હિંમત થી કરે એ લોકો કહેવા વાળા હતા કે 370 દૂર કરશો તો તિરંગા ને હાથ અડાડવાનો મળે હાથ અડાડવાનો નહીં મળે હાથ આપવા વાળો નહીં મળે અરે આ તિરંગા ને તો પકડીને યુક્રેન ને રશિયાના યુદ્ધમાં પાકિસ્તાન ને ફાળો ઇન્ટરનેટ સિક્યુરિટી ની વાત કરી બોર્ડર સિક્યુરિટી ની વાત કરી ફોરેન પોલિસી ની વાત કરું મને તો એટલા બધા વિષયો છે આ ફોરેન પોલિસી ની વાત કરી આ દેશનું કેરે કોઈ પ્રધાનમંત્રી વિદેશમાં ગયા હોય અને પોતે ઝીણું ઝીણું 30-40 વર્ષ પહેલાના પોતાના પ્રવાસની નોંધ રાખી અને એવું નક્કી કરે કે આ વાત મારો દેશમાં કેમ ન હોય સિંગાપુરમાં ગયા હોય ને એને એમ થાય કે આવું ઘર મારા ગરીબનું ઘર હું મારા ભારતમાં બનાવીશ 19 કરોડ લોકોના ઘર એ વખતની કલ્પના લઈને આવ્યો હોય એક સપનું એને ભારતમાં પૂરું કર્યું હોય તો આગળ મોદી છે પછી તમે બિલાડી પર પ્રયોગ કરો વાંદરા ઉપર પ્રયોગ કરો આ હૈદરાબાદની લેબમાંથી
સફળ વેક્સિન બનાવવાનું કામ કર્યું હોય તો એ વૈજ્ઞાનિકોને અભિનંદન આપવા જોઈએ, એ નેતાને પણ અભિનંદન આપવા જોઈએ. ખૂબ સાચી વાત સર આપણે રજૂ કરી. અન્યથા આ મહામારીમાં આપણે કરોડોની સંખ્યામાં જાન ગુમાવવાની પડત એવી કદાચ ભારત દેશની સ્થિતિ હોત. આશા વર્કરો અને નર્સિંગ સ્ટાફે સાહેબ ગામડામાં ઘેર ઘેર જઈને દૂર દૂર સુધી રસી આપવાનું કામ કર્યું છે. એક સરકારનું જે વહીવટીતંત્ર ગોઠવાયું હતું એ ખૂબ અદભુત હતું અને જેના કારણે આપણે આ મહામારીમાંથી ખૂબ સુંદર રીતે બહાર આવી શક્યા છીએ. માન્ય પ્રધાનમંત્રી સાહેબ, આપણે જાણીએ છીએ કે સંવેદનશીલ છે, ભાવુક છે, સહૃદય પણ છે અને એનો અનુભવ સાહેબ મિસાઇલ પરીક્ષણ વખતે થયો હતો. રાત્રે જ્યારે મિસાઇલનું પરીક્ષણ થવાનું હતું બરાબર એ ઘડીએ મોદી સાહેબ ટીવીની સામે જ્યારે જોતા હતા અને મારું કે મિસાઇલ પરીક્ષણ આપણું નિષ્ફળ રહ્યું અને સાથે એમની એક વખતે એમની મુદ્રાઓ જોયું તો એમને દેશપ્રેમ જોવા મળતો હતો કે કેટલા એ વૈજ્ઞાનિકો કરતા વધારે દુઃખી આપણા મોદી સાહેબ હતા. અને પછી એમને જે સાંત્વના આપી હતી એ પણ બહુ અદ્ભુત સાંત્વના હતી કે બાકી આવા વડાપ્રધાન હોય કે જે પોતાના સમર્થકોનો જે એમને નિષ્ફળ ગયા છે પરંતુ એમને ફરી ભવિષ્યની સફળતા માટે જે પ્રોત્સાહિત કર્યા એ પણ એટલું જ અદ્ભુત હતું. અનેક પ્રકારની સુખાકારી યોજનાઓ અત્યારે સરકાર દ્વારા રાજ્યની અંદર અમલમાં છે. વધારે આનંદ ચૌહાણ સાહેબ અમને એ થાય છે કે અમે વધારે લખી છે અમારી પેઢી કે અમે એક એવી સ્થિતિ પણ જોઈ છે કે જ્યાં કલ્પના પણ ન કરી શકે કે આવો જમાનો આવશે, જ્યાં વિચારી પણ નહોતું શકતા કે આટલું બધું પરિવર્તન ઝડપી આવી શકશે. અને આ 20 વર્ષની અંદર જે પરિવર્તન અમે જોયું છે એ આમ કહી શકાય કે અનબિલેવેબલ પરિવર્તન આપણને જોવા મળી રહ્યું છે. બાકી જ્યારે 50 વર્ષ 5 દાયકા પહેલાનું અમારું જે જીવન હતું ને અમે જે દ્રશ્યો ગામડાઓની અંદર જોયેલા હતા એ દ્રશ્યો અને આટલું જે ગામડું જોઈએ છે ત્યારે એમ લાગે છે કે ખરેખર આ મોદી સાહેબને આભારી છે. કારણ કે ભારતના કહ્યું કે 400 જિલ્લાઓનો પ્રવાસ મેં પણ પહેલી વખત સાહેબ સાંભળી આપતા મૂકે કે આપણે તો ગુજરાતને હજુ આખું ફર્યા નથી, 35 જિલ્લાઓ છે અને મોદી સાહેબે 400 જિલ્લાઓનો પ્રવાસ કર્યો છે. એટલે ઘર ઘરના એ ભૂમિયા છે અને મુખ્યત્વે મોદી સાહેબ જ્યારે સંગઠનમાં કામ કરતા હતા ત્યારે મારા ત્યાં મને ખ્યાલ છે કે રમણ કાકા હતા જોશી અને એમના ઘેર રોકાતા, કોઈ હોટલોમાં નહોતા રોકાતા મોદી સાહેબ, ગામડાની અંદર કોઈ ભક્તિના ઘેર રોકાતા હતા અને ઘરનું જે બને એ ખાતા હતા અને પરિણામે ગ્રાસરૂટથી આવતા માણસ હતા. પરિણામે એમને માણસની જે વેદના છે, જે દુઃખ છે એ દુઃખ મોદી સાહેબને બરાબર ખબર હતી અને આ 22 વર્ષના શાસનમાં એમને એ જ કામ કર્યું છે કે લોકોને સુખાકારી આપવાનું, મુશ્કેલીઓ દૂર કરવાનું કામ એમને કર્યું છે. આપણે એમનો પણ આજે યાદ કરી અને આભાર પણ માનીએ છીએ અને ગૌરવ પણ અનુભવીએ છીએ કે આપણા ગુજરાતના એ બરોડા પુત્ર છે એનું વિશેષ ગૌરવ છે. 370ની કલમ મિત્રો મેં વિધાનો છાપામાં ખૂબ સાંભળેલા છે આ બાબતે, કારણ કે વર્ષોથી હતું કે આને હાથ લગાવવા કોઈ તૈયાર નહોતું જે વસ્તુને અને એ વસ્તુને એટલી પૂરેપૂરોથી કદાચ આ ફસે તો દેશ ભંગી ઉઠશે એવી એક સંભાવનાઓ પણ હતી અને ક્યાંક કાંકરી ચાવડો પણ થયો નહીં અને ખૂબ સુંદર રીતે જે કલમ હતી એ પણ આપણે યોગ્ય રીતે ગ્રહણ કરી અને લોકશાહીની સાચા અર્થમાં ત્યાં એમને સ્થાપના કરી છે. ડીબીટી યોજના એ સૌથી સરકારની સૌથી મોટી યોજના છે કે જેના દ્વારા લાભાર્થીને ડાયરેક્ટ પેમેન્ટ એના ખાતામાં જમા થાય છે, વચ્ચે ક્યાંય મળતિયાઓ આવતા નથી એટલે મોટો સરકારને લાભ પણ થાય છે. એટલે મહાનુભાવશ્રીઓએ બધાને આગ્રહ પણ કર્યો છે કે એક વખત આ પુસ્તક અવશ્ય આપણે બધા એને વાંચીશું, પોતાના ઘેર એક પર્સનલ લાઇબ્રેરીની અંદર પણ એને મૂકીશું. કારણ કે મહાજનો તથા એના સંપંથામાં એવું જે ઉક્તિ છે એ ઉક્તિને આપણે ચરિતાર્થ પણ કરીશું. કાર્યક્રમને આપણે અંત તરફ લઈ જઈ રહ્યા છીએ ત્યારે આભાર વિધિ માટે હું આ ન્યૂઝના રજિસ્ટ્રાર ડૉક્ટર અનિલભાઈ સોલંકી સાહેબને વિનંતી કરીશ કે તેઓ આભાર વિધિ કરે. નમસ્કાર સર, આજના મોદી એટલે 20
ड्रीम बिट डिलीवरी कार्यक्रम ना उपस्थित मंचस्थ मेहमान श्री अध्यक्ष एवं देवश्री चौहान साहेब भारत सरकार ना मंत्री श्री साहेब श्री आपे आपनो कीमती समय अमने आप्यो अने आ प्रोग्राम ने सफल बनाव्यो ए बदल आपनो खूब खूब आभार। साथे साथे अपना सौना लोकगाडीला एवा भार्गवभाई भट्ट साहेब जनरल सेक्रेटरी भारतीय जनता पार्टी एमने पण साहेबे कीधु अने तरत ज उपस्थिति आपी अने आ प्रोग्राम ने सफल बनावामां अपनी साथे रह्या साहेब आपनो पण खूब खूब आभार। साथे साथे जगदीशभाई भावसर पूर्व प्रो वाइस चांसेलर गुजरात यूनिवर्सिटी आपनो पण खूब खूब आभार। साथ पधारे सत्यनभाई कुलाकर आपनो पण खूब खूब आभार। माननीय कुलपति श्री गोविंद गुरु यूनिवर्सिटी बदल चौहान साहेब नो पण खूब खूब आभार। साथ उपस्थित तमाम सिंडिकेट एकेडमिक काउंसिल मेम्बरश्रीओ आचार्यश्रीओ ट्रस्टीगण विद्यार्थीओ पधारे मीडिया मणसो साथ साथ अत्यार प्रोग्राम जो चाली रो यूट्यूब पर फेसबुक पर लाइव थी रो जे धीरूभाई कर रहा है एम खूब खूब आभार। तथा आ प्रसंगे जो एंकरिंग कर अपना ईसी मेम्बर मेहता साहेब नो खूब खूब आभार। आ सीवाय जो भोजन आज हॉल प्रोवाइड कर पॉलिटेक्निक आचार्यश्री तमाम जे कोई रही गया हो प्रसंगे हूँ आभार मानु छू खूब खूब धन्यवाद। थैंक यू जय हिंद जय भारत। આપણે સૌ પોતાની જગ્યા ઉભાથી રાષ્ટ્રગાન કરીશું અને ત્યારબાદ કાર્યક્રમને પૂર્ણ જાહેર કરીશું। वंदे वंदे अस्तु कार्यक्रम जय।